નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 24મી ઓક્ટોબરના તમામ અગત્યના કરંટ અફેર. શરૂ કરું એ પહેલાં, દિવાળીની ઓફર છે એ માત્ર 31 ઓક્ટોબર સુધી ચાલવાની છે. તો ઓફર એ રીતની છે કે જે 999માં તમને કરંટ અફેરના કોર્સમાં 6 મહિનાની વેલિડિટી મળતી હતી એની પ્રાઇઝ અત્યારે દિવાળી સુધી 599 રૂપિયા છે. આના ઉપર પણ એક તમને કૂપન મળશે. એપ્લિકેશનની અંદર જશો કરંટ અફેરના કોર્સમાં, દિવાળી 25 નામનું કૂપન હશે, એના ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી તમને 25% ડિસ્કાઉન્ટ મળી જશે આ પ્રાઇસ ઉપર. તો જેમને પણ ઈચ્છા છે બરાબર વહેલી તકે એપ્લિકેશનમાં આવી એ કરંટ અફેરનો કોર્સ લઈ શકે છે. સુપર ફાસ્ટ રિવિઝન થાય એવી પીડીએફ આપણે અપલોડ કરી છે. લગભગ અત્યાર સુધીમાં 15 થી 17 પીડીએફ અપલોડ થઈ ચૂકી છે, જેમાં સ્પેશિયલ અમુક અમુક ટોપિકને લગતા આપણે શોર્ટલિસ્ટ કરેલા મુદ્દાઓ છે એ રાખ્યા છે. જેમ કે અગત્યની કોન્ફરન્સ હોય તો એક પીડીએફની અંદર બધી લીધી છે, અગત્યના યુદ્ધ અભ્યાસો લીધા છે, આવી પીડીએફઓ છે અવેલેબલ છે. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના અગત્યના દિવસો 2 પીડીએફની અંદર કવર કર્યા છે. તો આ બધું તમે એની અંદર મેળવી શકશો. એક નાનકડો સ્ક્રીનશોટ અહીંયા તમે વિડીયોની અંદર દેખાડું છું, જે અગત્યના ઉચ્ચ પદ ઉપર નિયુક્ત થયેલા વ્યક્તિઓની પીડીએફનો છે. ક્લિયર? તો આ બીજું પેજ છે અને આ 7મો પેજ છે. શરૂ કરી દેશું આજના 24 ઓક્ટોબરના કરંટ અફેરનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ ભારતની સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવશે? આવી હતી નહીં, આવશે. બરાબર? તો જે સંજીવ ખન્ના છે, બરાબર, મેં ઘણી વખત વિડીયોમાં રિપીટેશન કરેલું જ છે, બરાબર, આ ટોપિક કોઈના માટે નવો ના હોવો જોઈએ. તો સંજીવ ખન્ના છે ભારતમાં 51માં મુખ્ય ન્યાયાધીશ બનશે સુપ્રીમ કોર્ટના. આ વસ્તુ અવારનવાર કીધેલું છે. ડીવાય ચંદ્રચૂડ છે 50માં મુખ્ય ન્યાયાધીશ છે અને એના પછી 51માં સંજીવ ખન્ના આવવાના છે. અને મેં તમને ઘણી વખત વિડીયોમાં એ પણ કીધું છે કે ભારતના સુપ્રીમ કોર્ટના સૌથી પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ છે એ આપણને 2027માં મળશે, બરાબર, અને કોણ બનશે? તો કે બીવી નાગરત્ના. બરાબર? તો આ સુપ્રીમ કોર્ટના સૌથી પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ હશે બીવી નાગરત્ના અને એ 2027માં બનશે. 3 વર્ષની વાર છે, બરાબર, 2027માં તે સુપ્રીમ કોર્ટના સૌથી પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થશે. બરાબર? અત્યારે સંજીવ ખન્ના છે, બરાબર, એ નવેમ્બર મહિનાથી પોતાનો પદભાર સંભાળશે. ક્લિયર? તો હાલની તારીખમાં પૂછે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે, બરાબર, તો ડીવાય ચંદ્રચૂડ જ છે. પણ તમને એવો પ્રશ્ન પૂછે કે ડીવાય ચંદ્રચૂડ પછી કોણ નવા મુખ્ય ન્યાયાધીશ બનશે, તો એમાં આન્સર આવશે સંજીવ ખન્ના. એ ધ્યાન રાખજો. ક્લિયર? તો 10 નવેમ્બરે ડીવાય ચંદ્રચૂડ નિવૃત્ત થાય છે, એમના પછી સંજીવ ખન્ના આવશે 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે. સુપ્રીમ કોર્ટની અંદર સૌથી પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ બીવી નાગરત્ના 2027માં બનશે. પણ સુપ્રીમ કોર્ટના સૌથી પહેલા મહિલા ન્યાયાધીશ પૂછે, મુખ્ય ન્યાયાધીશ નહીં, ખાલી મહિલા ન્યાયાધીશ, તે કોણ છે? એ ફાતિમા બીવી છે. ઓકે? અને ગુજરાત હાઈકોર્ટના સૌથી પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ છે? એનું નામ છે સોનિયા ગિરધર ગોકાણી. સોનિયા ગિરધર ગોકાણી ગુજરાત હાઈકોર્ટના સૌથી પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ છે. અને હાલમાં કોણ છે? હાલમાં છે સુનિતા અગરવાલ. તો એમને પણ યાદ રાખીશું. બાકી હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર 62 વર્ષ હોય, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર છે એ 65 વર્ષ હોય છે. ક્લિયર? હાલમાં જ ગઈરાજ્યની સરકારે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસની સુવિધા છે ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. હરિયાણામાં નવી જ સરકાર બની છે ભાજપની. તો ભારતીય જનતા પાર્ટીએ તમામ ડાયાલિસિસના કિડનીના દર્દીઓ છે, બરાબર, તો એને ડાયાલિસિસની સુવિધા ફ્રીમાં કરવાની જાહેરાત કરી છે હરિયાણા રાજ્યની સરકારે. તો આ એક્શન કોણે લીધું છે? તો કે હરિયાણા રાજ્યની સરકારે લીધું છે. બરાબર? બાકી હરિયાણા રાજ્ય વિશે થોડાક 2-4 અગત્યના મુદ્દાનું રિવિઝન કરાવું. જેમ કે સૌથી પહેલો, હરિયાણા રાજ્યની અંદર સંવિધાન સંગ્રહાલય છે એ ક્યાં સ્થપાશે? એ હરિયાણાની અંદર સ્થપાશે. ભારતનો સૌથી પહેલો સંવિધાન સંગ્રહાલય એ હરિયાણામાં સ્થપાવવાનો છે. ત્યાર પછીની વાત કરું, બરાબર, તો એક ઇંગ્લેન્ડની યુનિવર્સિટી છે, યુનિવર્સિટી ઓફ સાઉથમ્પટન, તો એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત છે હરિયાણા રાજ્યની અંદર પોતાનું વિદેશી વિશ્વવિદ્યાલય ખોલી રહ્યું છે. તો ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ભારતમાં પોતાનું કેમ્પસ ખોલી રહી છે. ઓકે? સરસ આજીવિકા મેળો હમણાં 1-2 દિવસ પહેલા ક્વેશ્ચન જોયો હતો કે આનું આયોજન છે હરિયાણા રાજ્યના ગુરુગ્રામમાં થયું છે. બરાબર? આયોજન કોણ કરાવે છે? ચલો કોમેન્ટમાં કહેજો આનું આયોજન કોણ કરાવી રહ્યું છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. ઓકે? વિડીયો વ્યવસ્થિત જોયો હશે એ લોકો જવાબ આપશે. ઓકે? બાકી હરિયાણા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે નાયબ સિંહ સૈની, ભારતીય જનતા પાર્ટી વિજેતા બની હતી. વિધાનસભાની બેઠકોની સંખ્યા 90 છે, જમ્મુ કાશ્મીરમાં પણ 90 હતી. ઓકે? અને હરિયાણા રાજ્યના રાજ્યપાલ કોણ છે? એ બંડારું દત્તાત્રેય છે. ફૂટબોલની રમતમાં 50 આંતરરાષ્ટ્રીય ગોલ કરનાર સૌથી પહેલા ભારતીય મહિલા ખેલાડી કોણ બન્યું છે?
ફૂટબોલની રમતની વાત થઈ છે, 50 આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા છે આ ભારતીય મહિલા ખેલાડીએ, નામ છે એનું બાલા દેવી. તો ઓપ્શન બી આપણો આન્સર છે, બાલા દેવી. એમણે 50 આંતરરાષ્ટ્રીય ગોલ કરી નાખ્યા છે, ફૂટબોલની રમતમાં સૌથી પહેલા ભારતીય મહિલા ખેલાડી બની ગયા છે 50 ગોલ કરનારા, બરાબર. હાલની અંદર પાકિસ્તાનની વિરુદ્ધ રમાયેલી એક સાફ મહિલા ચેમ્પિયનશિપ હતી, એમાં બાલા દેવીએ આ સિદ્ધિ હાંસલ કરી છે. સાફ મહિલા ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું છે? તો આ નેપાળના કાઠમંડુમાં થયું છે સાફ મહિલા ચેમ્પિયનશિપનું આયોજન. ઓકે, આમાં ભાગ કયા કયા દેશોએ લીધો છે સાફ ચેમ્પિયનશિપમાં? ભારત છે, નેપાળ છે અને પાકિસ્તાન, આ ત્રણ દેશો તો આવી ગયા, કેમ કે પાકિસ્તાન સાથે મેચ રમવા દીધી, બરાબર, નેપાળમાં આયોજન થયું છે અને ભારતે આ સિદ્ધિ હાંસલ કરી છે. તો ત્રણ દેશો તો ખબર પડી ગઈ, બાકીના ચાર યાદ રાખવાના છે. એક છે બાંગ્લાદેશ, એક છે શ્રીલંકા, એક છે માલદીવ્સ અને એક છે ભૂટાન, બરાબર. આટલા યાદ રાખશો. બ્રિક્સ સમિટ 2024 નું આયોજન કયા દેશમાં થઈ રહ્યું છે? હમણાં જ ઓક્ટોબર મહિનામાં આ બ્રિક્સ સમિટ થાય છે રશિયાના કઝાન શહેરની અંદર. તો હાલમાં તો આ સમાપન પણ થઈ ગયું છે, 22 અને 23 ઓક્ટોબરે લગભગ એનું આયોજન થયેલું હતું, આ રશિયામાં થઈ હતી. તો બ્રિક્સ સમિટનું અધ્યક્ષતા કરી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને, બરાબર. આમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાજરી પણ આપી હતી, બરાબર. તો 22-23 ઓક્ટોબર દરમિયાન આનું આયોજન થયું છે રશિયાના કઝાન શહેરની અંદર, હાલમાં સમાપન થઈ ગયું છે. બ્રિક્સ સમિટની થીમ પૂછી શકે છે સ્ટ્રેન્થનિંગ મલ્ટીલિટરિઝમ ફોર જસ્ટ ગ્લોબલ ડેવલપમેન્ટ એન્ડ સિક્યોરિટી. તો એની થીમ હતી. 2009માં બ્રિક્સ બન્યું. બ્રિક્સ બન્યું એ વખતે પહેલાં બ્રિક નામથી ઓળખાતું હતું, કેમ કે 2009માં સાઉથ આફ્રિકા નહોતું. સાઉથ આફ્રિકા ક્યારે જોડાયું હતું? કે 2010માં સાઉથ આફ્રિકા જોડાયું, ત્યારબાદ આને બ્રિક્સ નામ મળેલું છે. ઓકે, બાકી બ્રિક્સ દેશોના સભ્યોની સંખ્યા કેટલી છે? તો કે હાલમાં 9 છે, બરાબર. પેલા 5 હતા, બરાબર. એ 5ના નામ તો આવડે બધાને, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા, ક્લિયર. તો આ 5 દેશો તો બધાને આવડે, બરાબર. એના પછી જોડાવાના હતા 6, પણ રહ્યા કેટલા? બરાબર, 6 માંથી એક પહેલા જ નીકળી ગયું હતું, બાકીના 2 હમણાં નીકળ્યા, બરાબર. તો અત્યારે 5 અને 4 9 દેશો છે, સોરી, 2 દેશો નીકળ્યા છે. એક આર્જેન્ટિના નીકળ્યું હતું અને એના પછી અત્યારે સાઉદી અરેબિયા નીકળ્યું, બરાબર. તો 2 દેશો નીકળી ગયા 6 માંથી, બરાબર. તો 5 અને 4 અત્યારે 9 સભ્ય દેશો રહ્યા છે, બરાબર. તો બાકીના કયા છે? તો આ તો યાદ રહી ગયા 5, તો બાકીના 4 છે એનું નામ યાદ રાખીશું. ઈરાન છે, ઇજિપ્ત છે, ઇથોપિયા છે અને યુએઈ છે. ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા અને યુએઈ, 3 તો આઈ વાળા છે, ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા અને બરાબર યુએઈ. 9000 ટેસ્ટ રન બનાવનાર ચોથા ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે? ટેસ્ટ ક્રિકેટમાં 9000 રન બનાવી લીધા છે, બરાબર. એ સિદ્ધિ મેળવી છે વિરાટ કોહલીએ. ઓપ્શન બી આપણો આન્સર થશે. પોતાની 193મી ઇનિંગ હતી એમાં એમણે આ સિદ્ધિ હાંસલ કરી, બરાબર. અને 9000 ટેસ્ટ રન બનાવનારા ચોથા ભારતીય ક્રિકેટર બન્યા છે વિરાટ કોહલી. બાકીના 3 કોણ છે? એક છે સુનિલ ગાવસ્કર, એક છે સચિન તેંડુલકર અને એક છે રાહુલ દ્રવિડ. થોડાક આવા જ ક્રિકેટને લગતા અગત્યના મુદ્દા રિવિઝન કરાવું. જેમ કે હમણાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 વિકેટ લેનાર ભારતના 10મા ખેલાડી કોણ બન્યા હતા? એ બન્યા હતા જસપ્રીત બુમરાહ. દુલીપ ટ્રોફી હમણાં જ જીતી હતી, બરાબર. આ ઇન્ડિયા એ જીતી હતી, બરાબર. આવી જ રીતે ક્રિકેટની રમત હતી ઈરાની કપ, બરાબર. તો એ પણ કઈ રમતની ટુર્નામેન્ટ છે? ઈરાની કપ ક્રિકેટની રમતની ટુર્નામેન્ટ છે. ઓકે, બાકી વિરાટ કોહલી એમણે સચિન તેંડુલકરનો સૌથી ઝડપી 27000 રન આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો રેકોર્ડ તોડ્યો હતો. અને વિરાટ કોહલી સૌથી ઝડપી આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ખેલાડી બન્યા છે. 27000 આંતરરાષ્ટ્રીય રન એમણે પૂરા કર્યા છે, બરાબર. વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો એમણે રેકોર્ડ તોડી નાખ્યો છે, બરાબર. આઈસીસીના અધ્યક્ષને યાદ રાખીશું, જય શાહ આઈસીસીના અત્યારે અધ્યક્ષ છે. હાલમાં જ ઓક્ટોબર 24માં ભારતીય કોસ્ટગાર્ડ એમણે સાગર કવચ દરિયા સુરક્ષા કવાયત કયા રાજ્યમાં હાથ ધરી છે? ઓપ્શન આપેલા છે તમને. એકચ્યુઅલમાં 2 જગ્યાએ આયોજન થયું છે, એક તો ગુજરાતમાં તો થયું જ છે, દીવ દમણમાં પણ આયોજન થયું છે, બરાબર. તો 2 સ્થળોએ આયોજન કરવામાં આવ્યું છે. આન્સર આવશે ગુજરાત. ઓપ્શન બી આપણો આન્સર થશે. જો ગુજરાતની સાથે દીવ દમણ આપેલું હોય ને એને બંને જવાબ હોય તો એ આન્સર માર્ક કરવાનો રહેશે. ઓકે, તો સાગર કવચ યુદ્ધ અભ્યાસ છે એનું આયોજન હાલમાં જ ગુજરાત રાજ્યના ગાંધીનગર ખાતે આવેલા કોસ્ટગાર્ડ રિજિયન હેડક્વાર્ટર દ્વારા આનું આયોજન કરવામાં આવેલું છે. તો ગુજરાત રાજ્યનું અંદર આવેલું ગાંધીનગરમાં આવેલું જે કોસ્ટગાર્ડનું રિજનલ હેડક્વાર્ટર છે, બરાબર, ગુજરાત રાજ્યની અંદર આવેલું એનું હેડક્વાર્ટર છે, એમણે આનું આયોજન કર્યું છે સાગર કવચનું. ઓકે, અને આયોજન થયું છે એ ક્યાં થયું છે? ગુજરાત અને દીવ દમણના દરિયા કિનારામાં કરવામાં આવ્યું છે, બરાબર. બાકી વાત કરું તો અત્યાર સુધીમાં આ વર્ષે આ બીજી વખત આ એક્સરસાઇઝ થઈ રહી છે, જેનું કારણ એ છે કે આપણે સમુદ્રી સુરક્ષાને વધુ ને વધુ પ્રબળ બનાવી છે. ઓકે, બાકી તટરક્ષક સેનાના થોડાક અગત્યના મુદ્દા રિવિઝન કરાવું. તો હમણાં તટરક્ષક બળના નવા વડા કોણ બન્યું હતું? બરાબર, એસ પરમેશ આના નવા અધ્યક્ષ બન્યા હતા, અથવા તો નવા વડા બન્યા હતા, પ્રમુખ બન્યા હતા. ઓકે,
આની સ્થાપના ક્યારે થઈ? આઈસીજીની 1 ફેબ્રુઆરી 1977 ના રોજ આની સ્થાપના થયેલી હતી. બરાબર, બાકી ઇન્ડિયન કોસ્ટગાર્ડ એર કોન્ક્લેવનું આયોજન પુડુચેરી ખાતે થયું હતું અને આઈસીજીએ પશ્ચિમ બંગાળના હલ્દિયા ખાતે પોલ્યુશન રિસ્પોન્સ સેમિનારનું આયોજન પણ કરેલું છે. ક્વેશ્ચન આવી શકે છે. બરાબર, સંયુક્ત રાષ્ટ્ર દિવસની ઉજવણી ક્યારે થઈ? 24 ઓક્ટોબર આજે છે સંયુક્ત રાષ્ટ્રનો દિવસ. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. આજે યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ હતી અને આના અત્યારે હાલમાં વડા કોણ છે? સંયુક્ત રાષ્ટ્રના એન્ટોનિયો ગુટેરેસના સંયુક્ત રાષ્ટ્રના વડા છે. બરાબર, 24 ઓક્ટોબર 1945 સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ હતી, જેને આપણે સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. હેડક્વાર્ટર સંયુક્ત રાષ્ટ્રનું પૂછી શકે ક્યાં આવેલું છે? અમેરિકાના ન્યુયોર્કમાં હેડક્વાર્ટર છે સંયુક્ત રાષ્ટ્રનું. બરાબર, હાલમાં 2024ના રોજાની 79મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે, 79મી વર્ષગાંઠ છે. ઓકે, બાકી વાત કરું તો સંયુક્ત રાષ્ટ્રની ભાષાના દિવસો પણ ઉજવીએ છીએ. એ ક્યારે ક્યારે હોય છે? ફ્રેન્ચ ભાષા દિવસ 20 માર્ચે હોય છે, ચાઇનીઝ ભાષા દિવસ 20 એપ્રિલ, અંગ્રેજી ભાષા અને સ્પેનિશ ભાષા દિવસ 23 એપ્રિલે હોય છે, રશિયન લેંગ્વેજ ડે 6 જૂને અને અરબી ભાષા દિવસ છે એ ક્યારે હોય છે? 18 ડિસેમ્બરે હોય છે. આ બધા દિવસો યાદ રાખજો. વિશ્વ પોલિયો દિવસ ક્યારે ઉજવેલો? આ પણ 24 ઓક્ટોબરે ઉજવે છે વિશ્વ પોલિયો દિવસ. તો વિશ્વ પોલિયો દિવસની ઉજવણી પણ 24 ઓક્ટોબરે થઈ હતી. પોલિયો છે, પોલિયોની રસીના સૌથી પહેલા શોધક હતા, એમનું નામ હતું જોનાસ સાલ્ક. એમાંથી ક્વેશ્ચન આવી શકે છે. બરાબર, 30મો વિશ્વ પોલિયો દિવસ આપણે ઉજવી રહ્યા છીએ. બાકી વાત કરું તો પોલિયોને નાબૂદ કરવા માટે શરૂઆત કરી હતી ડબલ્યુએચઓએ. ડબલ્યુએચઓએ 1988માં જ પોલિયો નાબૂદ કરવાની શરૂઆત કરી દીધી હતી. ભારત 2014માં પોલિયોમાંથી મુક્ત થયું હતું, પણ એની પહેલાં યુરોપિયન યુનિયન 2002માં પોલિયોમાંથી મુક્ત થઈ ગયું હતું. બરાબર, એ વસ્તુ યાદ રાખીશું આપણે. થોડાક એક વાક્યના ક્વેશ્ચન ડેઇલી કરાવું છું તમને, જેમાં વધારે ચર્ચા નથી કરતા આપણે. કોઈ રાજ્ય ચર્ચામાં હોય તો રાજ્યપાલ મુખ્યમંત્રી સાથે સાથે જોઈ લઈએ છીએ. ક્લિયર? તો આ બધા પોઈન્ટ છે, એમાંથી ક્વેશ્ચન વધારે પડતા ક્યારેક ક્યારેક પૂછાતા હોય છે. એક વાક્યના ક્વેશ્ચન હોય છે, પણ એમાંથી પણ ડાયરેક્ટ ક્વેશ્ચન આવી જાય છે. તો હાલમાં જ બડા દશો નામનો જે તહેવાર છે એની ઉજવણી કયા દેશમાં થઈ હતી? દેશ પૂછ્યો છે, આનો દેશનું નામ છે નેપાળ. નેપાળમાં બડા દશો નામનો તહેવાર ઉજવાયેલો હતો. આન્સર આવશે નેપાળ. હાલમાં જ કેરળ ખાતે એક્સ બેન્ડ રડાર સ્થાપવા માટે ભારતના કયા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે? મેં અગાઉ ક્વેશ્ચન વનલાઇનરમાં જ લીધો હતો અને એમાં કીધું હતું કે કેરળના કયા જિલ્લામાં સ્થપાશે, વાયનાડમાં સ્થપાવવાનું છે, પણ કયા મંત્રાલયે મંજૂરી આપી છે? યાદ રાખજો, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે મંજૂરી આપી છે આ માટે. યાદ રાખજો, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે મંજૂરી આપી છે. ઉડાન યોજનાની 8મી વર્ષગાંઠની ઉજવણી થઈ. આનું પૂરું નામ છે ઉડે દેશ કા આમ નાગરિક. હાલમાં જ કયા દેશની ન્યુક્લિયર ફેસિલિટી પર એક સાયબર એટેક થયો છે? તો ઈરાન છે. ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટી ઉપર એક સાયબર એટેક થયો છે, જેના લીધે ઈરાન ચર્ચામાં હતું. હાલમાં જ કયા રાજ્યમાં વિદ્યારંભ ઉત્સવની ઉજવણી થઈ છે? વિદ્યારંભ નામનો ઉત્સવ કેરળમાં ઉજવાયેલો છે, મુખ્યમંત્રી ત્યાં પિનારાઈ વિજયન છે, રાજ્યપાલ કેરળના આરિફ મોહમ્મદ ખાન છે. હાલમાં જ અલાઈ બલાઈ સમારોહ આનું આયોજન કયા રાજ્યમાં થયું છે? તેલંગાણા રાજ્યમાં અલાઈ બલાઈ સમારોહનું આયોજન થયું છે. રાજ્યપાલ ત્યાંના રેવંત રેડ્ડી છે, અને સોરી, રાજ્યપાલ જિષ્ણુદેવ વર્મા છે અને મુખ્યમંત્રી રેવંત રેડ્ડી છે. ઓકે, 7મી ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એસેમ્બલી કયા રાજ્યમાં યોજાશે અથવા તો કયા સ્થળે યોજાશે? આ નવી દિલ્હીમાં યોજાશે. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું હેડક્વાર્ટર પૂછી શકે છે, હરિયાણાના ગુરુગ્રામમાં આવેલું છે. અને સ્થાપના ક્યારે થઈ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની? તો કે 2015માં આની સ્થાપના થઈ હતી. હાલમાં જ ભારતના કયા રાજ્યમાં 416 મદ્રેસાની અંદર સંસ્કૃત ભાષાને ફરજિયાત કરવામાં આવી છે? તો સંસ્કૃતને એક ફરજિયાત વિષય તરીકે કયા રાજ્યમાં અપનાવવામાં આવ્યો છે? આ ઉત્તરાખંડ રાજ્યની સરકારે અપનાવ્યો છે. આન્સર આવશે ઉત્તરાખંડ. ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ છે? પુષ્કરસિંહ ધામી છે. બરાબર, એ ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે. અને ત્યાં રાજ્યપાલ કોણ છે ઉત્તરાખંડમાં? ગુરમીત સિંઘ છે, ત્યાંના રાજ્યપાલ છે. હાલમાં જ કયા રાજ્યના મંત્રીમંડળે 30 લાખ કરોડના રોકાણને આકર્ષવા માટે 6 ઔદ્યોગિક અને રોકાણ નીતિઓ છે એને મંજૂરી આપી છે? 6 ઔદ્યોગિક અને રોકાણ નીતિઓ છે એને આંધ્રપ્રદેશે મંજૂરી આપી છે. એન ચંદ્રાબાબુ નાયડુ તેના મુખ્યમંત્રી છે, રાજ્યપાલ એસ અબ્દુલ નાસિર છે. ભારત સાથેના સંબંધને મજબૂત કરવા હૈદરાબાદમાં કયા દેશનું મિત્રતા સંગઠન શરૂ કરવામાં આવ્યું છે? તો તુર્કીએ એમણે ત્યાં હૈદરાબાદમાં મિત્રતા સંગઠન શરૂ કર્યું છે. બરાબર, પોતાના ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટે. તો અહીંયા આ સાથે 24 ઓક્ટોબરના વિડીયોને વિરામ આપીશું. મળીશું 25મી ઓક્ટોબરના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.